મતદાનનો ટ્રેન્ડ થોડો ઓછો તો છે બાય ઇલેક્શનના પ્રમાણમાં, પરંતુ 11 વાગ્યા સુધીમાં 12.70% મતદાન થયું છે. ગૃહિણીઓ હવે બપોરે મતદાન કરવા નીકળશે એવી અપેક્ષા છે, અને મતદાન સાંજ સુધીમાં 50% પહોંચશે એવી મારે અપેક્ષા છે. હું હાલ અમરેવાડી વિધાનસભા જોઈ રહ્યો છું, એટલે બીજી વિધાનસભાની સુસ્થિતિ પણ વિજય 6-6 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો થવાનો, એમાં કોઈ બે મત નથી. હું તો મોટે ભાગે મહારાષ્ટ્રમાં રહ્યો છું, અહીંયા તો હું કાલે જ આવ્યો છું. મહારાષ્ટ્રનો સવાલ છે ત્યાં સુધી બીજેપી શિવસેના અમારી યુતિ એ 3/4 સીટો જીતીશું અને સંપૂર્ણ દેવેન્દ્ર ફડણવીસજીના નેતૃત્વમાં સરકાર બનશે. ગુજરાતની 6 સીટોનો સવાલ છે, ત્યાં સુધી 6-6 ભાજપ જીતે છે. એમાં કોઈ કોંગ્રેસ તો 2019માં પૂરી થઈ ગઈ હતી અને હવે પુનર્જીવન થવાનું શક્યતા નથી. વોટિંગ ઓછું થાય કે વધારે થાય, બાયપોલમાં હંમેશા ઓછું થાય. આ કંઈ પહેલો બાયપોલ નથી. બાયપોલમાં લોકસભામાં 27% થયું હતું ગાંધીનગરમાં, અને છતાંય ભાજપ જીત્યું હતું. કોર્પોરેશનનો એક વોર્ડ છે, ઇન્ડિયા કોલોની હતો, એ વોર્ડમાં 17% વોટિંગ થયું હતું, એ બીજેપી 7000 વોટે જીતી હતી. એટલે પ્રજા ભાજપ સાથે છે. મોંઘવારી વિષય જ નથી ભાઈ, એ યુપીએના સમયમાં તો દાળ 180 રૂપિયા હતી, અત્યારે દાળ 100ની અંદર આવી ગઈ છે. એટલે મોંઘવારીનો વિષય નથી, વિષય છે દેશને કોણ સંભાળી શકે. નરેન્દ્રભાઈ મોદી, એવી રીતે રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસ, જેમણે 5 વર્ષ સતત કામ કર્યું છે, જે એકલા મુંબઈમાં 350 કિલોમીટરની મેટ્રો બને છે, દરિયા ઉપર બ્રિજ બને છે. ગરીબ માણસને કુદરતી હાજતે જવાની વ્યવસ્થા નહોતી કરી શકી કોંગ્રેસે, હવે મત માગવાનો અધિકાર ક્યાં છે? છાપરું નથી આપી શક્યા 70 વર્ષમાં, વીજળી નહોતી 18000 ગામડામાં, એને મત માગવાનો અધિકાર ક્યાં છે? આ મેં પૂરું કરી દીધું, 18000 ગામ, ટોયલેટ, ખેડૂતોને 6000 રૂપિયા, એટલે 90000 કરોડ દર વર્ષે ખેડૂતોને એમને માપે છે ભાજપ સરકાર. તો ભાઈ કોંગ્રેસને મત દેવાનો સવાલ જ ક્યાં છે?